નમસ્કાર મિત્રો, આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની. સૌ પ્રથમ વાત કરીએ તો સસ્પેન્ડ પીઆઈ તરલ ભટ્ટના 4 દિવસમાં રિમાન્ડ મેળવીને એટીએસે તપાસ તેજ કરી છે. ભટ્ટને સાથે રાખીને 4 કલાક સુધી જરૂરી પુરાવા એકત્ર કરવાની કામગીરી પોલીસે કરી છે. મોબાઈલ અને પેન ડ્રાઈવનો ડેટા પોલીસ શોધી રહી છે. પીઆઈ વોટ્સઅપનો ઉપયોગ કોલ કરવા માટે કરતા હતા તેની પણ તપાસ કરાઈ રહી છે. તપાસમાં પીઆઈ સાથ આપી નથી રહ્યા તેવો આરોપ છે. દુબઈ બુકીઓના કનેક્શન અંગે પણ તપાસ થઈ રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નામીબિયાના રાષ્ટ્રપતિનું કેન્સરથી અવસાન થયું છે. કેન્સર દિવસના બીજા દિવસે ખરાબ સમાચાર સામે આવ્યા છે કે દક્ષિણ આફ્રિકાના નામીબિયાના રાષ્ટ્રપતિ હેજ જીગોબનું સવારે 82 વર્ષની વયે અવસાન થયું છે. રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં આ કહેવામાં આવ્યું હતું કે તેમણે વિન્ડ હોકની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. હેજ જીગોમ્બે ગયા મહિને જ ખુલાસો કર્યો હતો કે તેઓ કેન્સરથી પીડિત છે અને તેની સારવાર કરાવી રહ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત ખાતે સરદાર ધામનું ખાતમુહૂર્ત કરાયું છે. કેન્દ્રીય મંત્રીઓ પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી હર્ષ સંઘવીએ એક્સ ઉપર પોસ્ટ કરીને લખ્યું છે કે આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો હતો. સરદાર ધામ એટલે પાટીદાર સમાજના, રાજ્યના તથા દેશના વિકાસ અને કલ્યાણ માટેની હરણભાળ. ગુજરાતની વિકાસ યાત્રાને માઇલસ્ટોન મુકામ પર પહોંચાડવામાં ગુજરાતના પાટીદાર સમાજનો બહુમૂલ્ય ફાળો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રાઇમ બ્રાન્ચે દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીને નોટિસ આપી છે. તેણી ઘરે ન હતી તેથી તેના સ્ટાફને નોટિસ મળી છે. નોટિસમાં આતિશીને આજ સુધીમાં જવાબ દાખલ કરવા માટે કહેવામાં આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ તેમના ઘરેથી પરત ફર્યા છે ત્યારે તમને જણાવી દઈએ કે સીએમ કેજરીવાલ અને આતિશીએ ભાજપ પર આપ ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે કેજરીવાલને પણ નોટિસ પાઠવવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.